गुड मॉर्निंग स्टूडेंट्स, नमस्ते। गया अठवाडिये आपणे सरस मजानो पाठ शुरू कर्यो हतो आव भाणा आव, के जेमां बूत विषयनी एक रमूज कथा छे। के लेखक एने बाळक एना छोकराने जयारे बूट लई दे छे त्यारे लेखक याद करे छे कि मारू बाळपण केवुं हतुं, तो मने बूट लेवा पड़ता त्यारे केटली तकलीफ पड़ती। आर्थिक रीते पैसानी खूब कमी अने घरना लोकोने छे જ્યારે બૂટ લઈ દેવા પડતા લેખકને ત્યારે કેટલાય વિચારો કરવા પડતા, કેટલી મંત્રણાઓ, મીટિંગો, ચર્ચાઓ બાદ લેખકને એક વખત છે એ બૂટ માટે ઓર્ડર મળે છે કે દુદા મામાને ત્યાં જઈ અને બૂટ લઈ બૂટનું માપ આપી આપ, અને લેખક છે ખૂબ ખુશ થતા થતા જાય છે, બૂટનું માપ આપી આવે છે, દુદા મામા એને 3-4 દિવસ રહી અને લઈ જવા માટે જણાવે છે। ત્યારે દુદા એ 3-4 દિવસ રહીને જાય છે, પણ એના કિસ્મત ખરાબ કે દુદા મામા છે એ ફરવા ગયા હોય છે એટલે એનાથી બૂટ થયા હોતા નથી। એટલે એ કહે છે કે પાછો હજી 3-4 દિવસ રહીને આવ એટલે હું તને બૂટ તૈયાર કરી આપું। અને એના ભાઈ છોટુ ભૈયા વિશેને પૂછે છે કે એમને દ્વારકામાં મળ્યા હોય છે, ત્યાં રેલવેમાં કામ કરે છે, ત્યાં એવી બધી વાતો કરે છે। અને જ્યારે જ્યારે લેખક જાય ત્યારે દુદા મામા એને વાતો કરાવે અને એ બધી ચર્ચાઓ ચાલે અને લેખકને તો અહીંયા બૂટની ઉતાવળ છે। તો ચાલો આપણે પણ તમારો વધારે સમય ન લઈએ અને જોઈએ કે લેખકને બૂટ ખરેખર ક્યારે મળે છે। તો પેજ નંબર 28 થી શરૂ કરીએ કે લેખક કહે છે કે હું રોવા જેવો થઈ ગયો ત્યારે દુદા મામા એમ કહે છે કે બેટા હજી બૂટ તૈયાર થયા નથી, 3-4 દિવસ રહીને આવજે। તો લેખક એકદમ રોવા જેવા થઈ ગયા, તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો, હવે ગુસ્સો કરે છે દુદા મામા પર કે તમે કહો છો 3 દિવસ રહીને આવો, 4 દિવસ રહીને આવો ને બૂટ સીવી જ દેતા નથી, આવો બબડાટ કરી ભગ્ન હૃદય। ભગ્ન હૃદય એટલે તૂટેલા હૃદય સાથે, ભગ્ન એટલે તૂટેલા દિલ સાથે, એટલે કે દુઃખી થઈને હતાશ થઈને દરવાજો વટી જતો, ચાલ્યા જતા, ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો, ફરી મનને મનાવતો। આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ એમ કે આટલા વર આટલા દિવસથી મહિનો 2 મહિનાથી હું મમ્મી પપ્પા આગળ રજૂઆત કરતો હતો, એટલા દિવસ પછી બૂટ ઓર્ડર આપ્યો છે તો હવે 2-3 દિવસ એ પણ સાથે। સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો, એ જ શાંતિ, એ જ સ્વસ્થતાથી દુદા મામા કહેતા આવ ભાણા આવ, વળી એ જ કહેતા, દોરાને મીણ ચડાવતા ચડાવતા એમને આવકાર આપતા, દોરા કડક હોય એના ઉપર મીણ ચડાવે એટલે આસાનીથી દોરા સરકી અને ચંપલ સીવી શકાય, તો એ કામ કરતા। હું કહેતો બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું ને કે આજે સોમવાર છે, દુદા મામા કહેતા અરે ભાણા બેસતો ખરો, હા તારાથી મોટો શું કરે છે, વળી એ જ વાતો દુદા મામા એમને કરાવતા। હું કહેતો અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે, સૌથી મોટા ભાઈ છે છોટુ મિયા ઈ રેલવેમાં સ્ટેશન માસ્તર છે, પછી લેખક થી મોટા ભાઈ એટલે કે બીજા નંબરના ભાઈ છે એ પરશુરામ પોટરી, પોટરી એટલે અહીંયા પોટરી એટલે પોટ બનાવ, પોટ એટલે માટલું, માટલું બનાવવાની બનાવવાનું કારખાનું, કે માટલા બનાવવાના ચાય ચીની માટીના માટલા ને કપ ને બનાવવાનું કારખાનું છે એની અંદર કામ કરે છે। બસ આટલું સાંભળતા સાંભળતા દુદા મામાની વાત શરૂ થતી, અરે ભાણા કરીમભાઈ તે કઈ ભજન ગાય છે, કે તારા એ ભાઈ છે એ બી મોટા એટલા સરસ ભજનો ગાય છે, બધા જૂના જૂના ભજન, ગંગા શક્તિ, પાનબાઈ, રવિ સાહેબ, ખીમ સાહેબના મોટા મોટા ભજનો ગાય છે, મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા કે ભજન જ્યાં થતા હોય ને ત્યાં તો મેં સાંભળ્યા તારા ભાઈને સરસ સરસ જૂના જૂના કવિઓના જૂના જૂના ભજનો ગાય છે। હું અધીરો થઈ દુદા મામાને વચ્ચે અટકાવી દઉં, દુદા મામા મસ્ત મજાની લાંબી લાંબી વાતો કરતા હોય પણ લેખકને તો એક ઉતાવળ હોય બૂટની એટલે વચ્ચે જ બોલી પડતા, અરે પણ મારા બૂટ આપી દો ને પછી તમે બધી વાતો કરજો। હવે ભાણા તારું એ રહ્યું ને મારું એ રહ્યું, એ કે હવે શાંતિથી સાંભળ, તારી એ વાત નહીં ને મારી એ, એમ કર શુક્રવાર પાકો, જા હવે વેણ કરે તો કેજે, બસ વેણ ફરે તો કેજે, બસ કે જો હજી બૂટ તૈયાર થયા નથી, હવે તારો એ નહીં ને મારો એ નહીં, આપણે શુક્રવાર રાખીએ વેણ ફરે તો, એટલે હવે જે મેં વચન આપ્યું છે એ ફરી જાય તો મને કહેજે, બસ આમ મને ફરી વાયદો આપવામાં આવતો હું આક્રોશ ઠાલવતો, લેખક ફરી ગુસ્સે થતા, જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી, ન સીવ્યા હોય તો ના પાડી દો પણ ધક્કા ખવડાવી ખવડાવીને તોડી નાખો છો, હવે લેખક ગુસ્સો કરે છે એમના મોચી કાકા ઉપર। દુદા મામા કહેતા તું નારાજ ન થા ભાણા, હવે શુક્રવારનો શનિવાર નહીં થાય, બસ તને શુક્રવારે આપી દઈશ। આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચ્યો ત્યાં એ ભાણા એમ હાથ મારીને દુદા મામા મને પાછો બોલાવતા, વળી લેખક હાલ્યા જતા ગુસ્સો કરી, વળી એને દુદા મામા પાછા બોલાવતા, ગંભીર થઈ મને કહેતા, સિરિયસ બની કહેતા જો ભાણા
उघाड़ा पगे आवजे अने बूट पहेरीने जजे, बस एमने एम आवजे, कोई पण चंपल के बूट पहेर्या वगर हूँ तने नवा बूट बनावी दऊं, ईज पहेरीने जजे, बस एटलो तने वायदो करूं छुं। आटली सूचना मळता हूँ एटलो लहेरमां आवी जतो, लेखक खुशीमां आवी जता અને ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી જતું, બાજુમાં જે દુકાનો હતી એ બધી એમને એમ પસાર થઈ જતી, એમ સપનાઓમાં એમ જોતા જ નહીં આજુબાજુ। પછી મને યાદ આવતું કે છ મહિનાથી ઉઘાડે પગે તો ફરું છું, તે દુધામાં એને કહેતા ઉઘાડા પગે આવજે એટલે, પણ પછી એટલું બધું હાલ્યા જતા પછી યાદ આવતું કે હું ઉઘાડા પગે તો ફરું છું, મારી પાસે આમે ક્યાં બૂટ કે ચંપલ પહેરવા છે, ત્યારે તો હું કેટલા ધક્કા ખાઉં છું। શુક્રવારે દુધામામાં હવે શું બહારનું કાઢે છે એનો પ્રથમ વિચાર કરી માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો, વળી શુક્રવાર આવે લેખક બધું વિચારીને જાય કે શું કહી શું હશે તૈયારી, એમ એ કંઈ કહે પહેલાં, એ પહેલાં જ હું કહી દઉં લાવો બૂટ, એ કંઈ બોલે પોતાની વાતો ચાલુ કરે એ પહેલાં જ લેખક કહી દેતા। દુધામામાં કહેતા ભાણા કાળા કરવા છે કે લાલ, હવે શુક્રવારે દુધામામા એને પૂછે છે ભાણા કયા રંગના બૂટ બનાવવા છે કાળા કે લાલ। હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, અરે તમને 10 વાર કીધું તું કે લાલ કરવાના છે, હજી શુક્રવારે એમ પૂછે છે, પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો કે લાલ કરવા છે કે કાળા। દુધામાં કહેતા હું તો લાલ જ કરતો હતો, પણ પછી થયું કે ફેશન તો કાળાની છે એટલે થયું ભાણાને પૂછીને પછી બનાવું। અરે લાલ લાલ લાલ, હવે કંઈ એકદમ ગુસ્સામાં આવીને લેખક હવે દુધામાને કહેતા, હું કહીને ધુઆં ફુઆ થતો ભાગતો, ગુસ્સો કરીને ત્યાંથી ફરી ચાલે જતા, કારણ કે ખબર જ છે કલર હવે પૂછે છે તો એ બન્યા તો નહીં જોઈ। ભાણા સોમવારે લઈ જજે એ સૂચના સાંભળતા ઘેર આવતો અને પાછળથી દુધામાં બૂમો પાડતા, ભાણા સોમવારે લઈ જજે તું એટલો ચિંતા ન કર, એમ કર એ સાંભળા ભેગા તો એ ઘરે પહોંચી જતા। વળી સોમવારે પહોંચી જતા, અરે લેખક છે સોમવારે ત્યાં પહોંચી જતા, અને વળી એ જ વાત લાવો બૂટ। દુધામામાં સામે દિવાલ પર ઓઠામાં ગોઠેલી રાખેલી જોડ બતાવી કહેતા, ઓઠું ઓઠું કે ચામડાના બૂટ બને, અને પછી ચામડું છે એ કાચું હોય કે લાગે પગમાં કે ચૂંભે, એના પહેલાં એને જે માટલું બનાવીને એને તાપણીમાં તપાવવામાં આવે તો એ માટલું પાકું થઈ જાય, તૂટે નહીં સાવે સાધારણ એવું, આમ તો માટી હોય તો આમ આપણે આમ કરીએ તો પણ તૂટી જાય, પાકું બનાવવાનું બૂટને પણ છે એ ઓઠામાં રાખીને એને બનાવવામાં રાખવામાં આવતા 2 દિવસ કે જેથી ચામડું ચૂંભે નહીં, અને એ બતાવીને એમ કહેતા જોવા રહ્યા હું જોઈ રહેતો, લાલ ચમકતા અણીવાળા વાદરીવાળા એટલે કે દોરીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો કે એનામાંથી બૂટ લેવું એના માટે હું આગળ જતો। ત્યાં દુધામામાં કહેતા ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીંતર શું થશે તને ડંખ વાગશે સમજ્યો, મને એમની વાત વાજબી લાગતી કે સાચી વાત છે, ભલે રાખો ઓઠામાં બસ 2 દિવસ પાછી આવીને લઈ જઈશ। વળી ભાણો જોઈને ફક્ત ચાલે જતો એટલે કે લેખક પાછા આવી જતા, 2 દિવસ પછી ગયા તો બૂટ પણ નહીં ને ઓઠું પણ નહીં, 2 દિવસ રહીને જાય છે તો એ જગ્યા જ્યાં ગોઠવેલા હતા ત્યાં બૂટે નથી ને પેલું ઓઠું નથી, મેં કહ્યું ક્યાં છે મારા બૂટ જઈને પેલો પ્રશ્ન। અરે ભાણા કહે ગુદામામાં શરૂ કરતા, વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો, એ બૂટ જોઈ ગયો ને હઠ લીધી કે મારે તો બસ આ જ બૂટ જોઈએ, તે શેઠે ફુલજીભાઈને મોકલ્યો, સુરેશ હારે આવ્યો ને બૂટ લઈ ગયો, મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ, હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે 2 દિવસ આમ ને આમ। શુક્રવારનું કીધું તું ના આવ્યા, રવિવારે ગયા તો નથી એટલે વળી લેખક ગુસ્સે થઈને પૂછે છે તો એને સમજાવે છે કે બાજુના ગામમાંથી સુરેશ આવ્યો હતો, હવે બિચારો દૂરથી આવ્યો હતો, મેં એને ના પાડી તો એને માણસ સાથે આવ્યો અને જીદ કરીને એ જ બૂટ લઈ ગયો, પછી મને એમ થયું ચાલને બિચારાને નારાજ ન કરું એને આપી દઉં, તારા માટે ભણા ફરી મસ્ત એવા જ બૂટ બનાવી દઈશ। વળી અને કહેતા કે હવે જો આજે રવિવાર છે પરમ દિવસે મંગળવારે લઈ જજે નવા બૂટ। વળી મંગળવારે હાજર થયો, દુધામામાં એ જ સ્વસ્થતાથી શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી, મેળામાંથી ચોપડો રાખ્યો તો ઉતારી ખોલી મારે સામે મૂકતા અને કહેતા મૂક ભાણા પગ, હવે મંગળવારે બૂટ લેવા જાય છે તો હજી બૂટ તૈયાર નહીં, ઉપરથી ચોપડો લઈને લેખકના પગ આગળ મૂકે છે ને એમ કહે છે કે તારો માપ પગ મૂક। હું અવાક થઈ ગયેલો, નવાઈ લાગી, હું તો માપ આપી ગયો તો મારા બૂટ તૈયાર થઈ ગયા હતા, આખી અંધાર આવી ગયા ચક્કર આવ્યા, હજી કેટલા દિવસ, મંગળવાર સોમવાર રવિવાર બુધવાર શુક્રવાર, એમ મારો અવાજ ફાટી ગયો, રોવા જેવા થઈ ગયા લેખક, શા માટે શું કામી કે પગ મૂકું, એટલું જ બોલી શક્યા ખાલી, આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું, પરમાણુ એટલે માપ આપણે આગળ વાત કરી તે હાથ વગું એટલે તરત મળી જાય એમ।
કે આગળ આગળ જે માપ આપ્યું હતું ને એ હવે તરત મળી જાય એમ નથી, હાથ વગું નથી રહ્યું, એટલે કે ક્યાંક ખોવાઈ ગયું છે. મૂળ વાત આમ હતી કે સાચું આમ હતું, તારું માપ છે ખોવાઈ ગયું હતું એટલા દિવસથી, એટલે બનતા નહોતા. હું તને કહી નહોતો શકતો, મને એમ થતું તને કહીશ તું ગુસ્સે થઈશ, મને એમ કે ભાણો ખીજાશે. આ રીતના બહાના અને અવિરત ધક્કાને અંતે પછી વળી લેખક એને માપ આપી આવ્યું, વળી એ બૂટ બનાવતા. એમ કે છે લેખક કે આમ આમ આ કેટલાય આમ અવિરત ધક્કા, આમ ગણ્યા ન હોય એટલા ધક્કા ને અંતે 8 મહિને મને બૂટ મળતા. 8 મહિના પછી એ બૂટ બનીને તૈયાર થતા. ને આજે એનો છોકરો જાય છે તો 8 મિનિટમાં લઈ આવે છે, એટલે લેખકને જિંદગીના એ દિવસો યાદ આવે છે. મારી આખરી તપશ્ચર્યાનો અંત આવ્યો, 8 મહિના તપ કર્યા, લેવા જવા, વળી ગુસ્સો કરવો, પાછું આવું જવું, એમ કરી જેટલી તપસ્યા કરી હતી એનો અંત આવ્યો. દુધામામાં સાચે જ મને બૂટ આપતા, વડીલોની બરાબર મળેલી સૂચના મુજબ બૂટ 1 આંગળા મોટા સીવતા. વડીલોની પહેલેથી સૂચના હોય કે છોકરા માપ આપી જાય નથી, 1 આંગળા મોટા સીવાના, કારણ છોકરું મોટું થાય તો પણ 1-2 વર્ષ બૂટ ચાલે એને, જેથી 2 વર્ષ વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો, ખૂબ ખુશી થતી. એમ એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી, બજાર નાની લાગતી, એમ એટલો વટ આવી જતો એમ નવા બૂટનો. જોકે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી ગયા હોય. આમ તો આપણે બૂટ પ્રસંગોમાં પહેરીએ, આજે આપણે ભલે રોજ પહેરતા હોય, તો પહેલાના સમયમાં તો કીધું ને એમના પાસે રોજ પહેરવા પણ ચંપલ બૂટ નથી, તો એ તો પ્રસંગોમાં જ બૂટ પહેરતા. પણ લેખકના 8 મહિને બૂટ બને ત્યાં સુધી તો બધું પૂરું થઈ ગયું હોય. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિશાદ નાશ પામતો, પણ એ અગાઉ બધું જે ગયું એ બધું ભૂલાઈ જવાતું, એટલી ખુશી થતી નવા બૂટ મળ્યાની. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા જ દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા, કે જ્યારે જ્યારે હું નવા બૂટ બનાવવા જાઉં ત્યારે દર વખતે આમ જ થતું. દુદાવવાની કાયમની આમ જ આદત હતી. વારમાં નામમાં ફેર પડે કે ક્યારેક સોમવારનો શુક્ર શુક્રનો સોમ એવું હોઈ શકે, કારણ કે જે રીતે જઈએ એના 2-3 દિવસ પછી દે એટલે, પણ વાયદાની રીતમાં ફેર ના પડે. પણ એકવારમાં તો ક્યારે દુદાવવામાં પાસે બૂટ મળે જ નહીં. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે. હવે જ્યારે લેખક કહે છે મોટો થઈ ગયો છું ત્યારે બાળપણના એ બધા જ દુઃખો ભૂલાઈ ગયા છે. બૂટ મળ્યા વખતનો આનંદ જ રહ્યો છે. બૂટ મળતા ત્યારે શું આનંદ, શું ખુશી હતી એ જ હવે યાદ રહ્યું છે. દુદા મામાનો સ્નેહ નીતર તો અવાજ હજુ એ કાનમાં પડઘાયા કરે છે. અને સૌથી વધુ દુદા મામા જે લાગણી, જે સ્નેહ પ્રેમથી કહેતા એ આજે પણ યાદ છે. એમ કર ભાણા, સોમ મંગળ જો બુધવાર જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણે. દર વખતે દુદા મામા આવું જ કહેતા, સોમવાર, મંગળવાર, બુધવાર મૂકી દે, ગુરુવારે લઈ જજે, ગુરુવાર સારો વાર ગણાય. એમ આજે પણ નવા બૂટ લેવાના થાય ને ત્યારે સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. લેખક કહે છે મોટા થયા પછી જ્યારે પણ હજી હું બજારમાં મારા માટે નવા બૂટ લેવા જાઉં ને ત્યારે મને બાળપણના એ દિવસો, એ બૂટ લેવાની વાતો યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો, કે આજે તો લેખક બની ગયા, મોટા માણસ બની ગયા, પૈસાદાર બની ગયા, એટલે તો ઘણા બધા મોંઘા અને સારા બૂટ ખરીદી શકાય છે જે બાળપણમાં નહોતા મળતા. પણ એટલો આનંદ, એટલી ખુશી નથી જેટલો આનંદ દુદાવવાના અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. અનેક વાયદા કરે દુદાવવાને, આમ 8 મહિને બૂટ દે ત્યારે જે આનંદ થતો ને, આપણે કહીને જે વાટ જોઈએ અને પછી જે મળે એની ખુશી કંઈક અલગ જ હોય, તો લેખકને પણ આટલા મહિના વાટ જોયા પછી એ બૂટ મળતા ને એની ખુશી, એનો આનંદ કંઈક અલગ જ હતો. એટલે લેખક કહે છે કે પછી હું છે એ આ બધું હવે એ જ એ ખુશી છે, એ હવે બાળપણમાં મળેલા આનંદ છે હવે રહ્યા નથી. અહીંયા લેખકની આ વાત પૂરી થાય છે અને સજ્જન મિત્રોના સંગાતેમાંથી એ પુસ્તકમાંથી લેખકનો પાઠ લીધો છે, આપણને અંતે કહે છે. તો જો કેવી એક મોજ મસ્તી અને આનંદની જિંદગી છે. આપણે કહીને માણસને દુઃખ છે એ દુઃખી કરે છે, પણ જ્યારે સુખ મળે ને ત્યારે દુઃખના એ દિવસો માણસને કદાચ વધારે સારા લાગતા હોય છે. એનો આનંદ જેમ લેખકને 8 મહિના પછી મળતા બૂટ વધારે સારા લાગે છે, આજે 8 મિનિટમાં કદાચ મોંઘા બૂટ પહેરે તો પણ, તો આનંદ છે એ જ જીવનનો સાચો આનંદ છે. થેન્ક યુ.